71મા વન મહોત્સવમાં બનાસકાંઠાના મહેમાન બનેલા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામે મનરેગા કૌભાંડ મામલે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જે પણ કસૂરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રભારી મંત્રી જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના 10 કરોડના કૌભાંડના આક્ષેપોને રદિયો આપ્યો હતો. જો કે છેલ્લા 10 વર્ષમાં 10 કરોડનું કામકાજ ન થયું હોવાનું પ્રભારી મંત્રીએ જણાવ્યું, તો સાથે સાથે જે પણ લોકો જોબ કાર્ડ ગેરરીતિમાં સંડોવાયેલા હશે તેમને શિક્ષા પણ થશે તેવા નિર્દેશો પણ આપ્યા હતા. ડીઆરડીએમાં એની જે કંઈ રજૂઆત થઈ, સ્થાનિક લેવલે 5 સભ્યોની કમિટી બની છે, એઓ તપાસ કરી રહ્યા છે અને મારી જાણ મુજબ ગઈકાલે 5મી તારીખે પણ રાજ્ય કક્ષાએથી એક ટીમ આવી હતી અને એ ટીમ પણ એનો સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને લગભગ આવતીકાલ સાંજ સુધીમાં એ રિપોર્ટ પણ સરકારમાં રજૂ કરનાર છે અને પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, એમાં કદાચ ખોટું થયું હોય તો કોઈ કસૂરવારને છોડશે નહીં સરકાર અને કસૂરવારની સામે કાયદેસરના અને કડકમાં કડક પગલાં સરકાર ભરશે. સાહેબ, સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આ બાબતે કશું કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતના કહી શકાય અપક્ષ ધારાસભ્ય સમગ્ર મામલો ઉજાગર કર્યો છે, સરકાર સામે કહી શકાય કે એક રીતનું કંઈ? જો એમણે પ્રેસમાં જે કંઈ આપ્યું એ ખરેખર ખોટો આંકડો છે. એવો જે આંકડો બોલ્યા છે એને તો નરેગાની યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની સરવાળો કરવામાં આવે તોય એટલો આંકડો થતો નથી. અને અન્ય પક્ષોની એવી વિચારધારા હોય છે કે જે કંઈ કામ થતું હોય એમાં આક્ષેપો કરે અને ફરિયાદ પણ થઈ છે ત્યારે રાજ્ય કક્ષાની ટીમ તપાસ કરી રહી છે ત્યારે સત્ય બહાર આવશે અને જે કોઈકની ભૂલ હશે, કોઈ ક્ષતિ કરી હશે, કોઈ ખોટું કર્યું હશે તો તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.